નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 3. તો મિત્રો, આપણે 17મું ચેપ્ટર જોયું સંસ્કારની શ્રીમંતાઈ. તો એમાં પેજ નંબર 41, 42 અને 43 આપણે જોયું. આજે પેજ નંબર 44 પરનું જે ચેપ્ટર અધૂરું છે એ જોવાનું છે. તો આપણે જોયું હતું મિત્રો કે કેવા પરિવારના સભ્યો છે જગમોહનદાસ શેઠના, એ કેવા એકબીજાના એમ કે સંપથી રહે છે, એકબીજા સાથે હળીમળીને રહે છે, એમ એકબીજાને અફસોસ છે કોઈને એમ કે એક કાર્ય નહીં કરી શકવાનો. દયાળજીભાઈ છે, દાદાજી છે, બરાબર, પાર્વતીબેન એમના પત્ની છે, એ બધા, સુમોહન છે, એને પણ અફસોસ થાય છે ને કે મેં પ્રીતિને અમેરિકા, હું તો અમેરિકા જઈને ભણી આવ્યો પણ પ્રીતિ ના જઈ શકી, પરિસ્થિતિ બદલાઈ ગઈ એટલે. તો પેજ નંબર 44 ઉપર આપણે પહોંચ્યા છીએ. તો બધાનું બુકમાં ધ્યાન. અને આગળ હતું કે લેખિકાએ પાર્વતીબેન સાથે વાત કરી હતી કે એને શું કહે છે કે દાદાજીના નસીબ પુણ્યનું બળ છે, બરાબર, કે દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે, જિંદગીમાં કદી એમણે ખોટું કાર્ય કર્યું નથી, ખોટું વચન બોલ્યા નથી. એમ કે દાદાજી છે દયાળજીભાઈ હતા એ એમ કે એના પુણ્યના બળે આ બધા અમે એમ કે અત્યારે છીએ, અને એમને કોઈ દિવસ ખોટું વચન બોલ્યા નથી, જિંદગીમાં કોઈ દિવસ ખોટું કાર્ય કર્યું નથી, એમ કોઈનો તિરસ્કાર કર્યો નથી, બરાબર, કોઈનો એમ કે દાદાજી હતા એમને તિરસ્કાર એટલે કે ધિક્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. પાર્વતીબેન આ કે છે દર્શનાને, બરાબર, એમની પુત્રી પ્રીતિ છે એની બહેનપણી દર્શના એને કહે છે કે ભગવાને અમારી આ જે સંપત્તિ લઈ લીધી, વૈભવ લઈ લીધો, એનાથી તો એમ કે ઉલટાની વધુ અમને આશીષ, મોટી આશીષ આપી છે. આશીષ એટલે આશીર્વાદ, બરાબર, કે હવે મોટામાં મોટા અમને આશીર્વાદ આપ્યા છે કે ભગવાને જે સંપત્તિ લઈ લીધી એના એ લઈને. પણ શોખ એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કાંઈક ને કાંઈક કામ ઉપાડી લીધું ને હું એકલી રહી ગઈ. પણ પાર્વતીબેન હવે જો પાર્વતીબેન અફસોસ કરે છે કે બધાએ કાંઈક ને કાંઈક કામ લઈ લીધું છે, કે મને એટલો શોખ થાય છે, એમ રંજ છે મનમાં કે બધાએ મુશ્કેલીને નિવારવા માટે કાંઈક ને કાંઈક કામ ઉપાડી લીધું છે. આપણે જોયું ને કે પહેલાં એના ઘરમાં નોકર ચાકર હતા, મોટો બંગલો હતો, હવે એ બધું વેચાઈ ગયું, તો ઘરના સૌ સભ્યો હળીમળીને કાર્ય કરે છે, તો કે બધાએ કાર્ય ઉપાડી લીધું છે, બરાબર, પણ એ કે હું એકલી રહી ગઈ છું, હું કાંઈ કામ કરી શકતી નથી. મને થયું કે કપડાં સીવતા શીખું, કે મને એમ થયું કે ઘરના કામકાજ સિવાય પણ કંઈક કરીએ, જેમ કે એની પુત્ર વધુ ઉત્પલાએ કીધું હતું ને કે હું પણ જો આ કામમાં થોડીક ફ્રી થઈ જાત, મને ટાઈમ મળત, બરાબર, તો હું પણ કંઈક સ્કૂલમાં નોકરી કરત, તો થોડોક એમ કે આર્થિક રીતે મદદ કરી શકત. તો આ પાર્વતીબહેન જે જગમોહનદાસના પત્ની છે એમને પણ એવું થાય છે, બરાબર, કે મને પણ એવું થાય છે કે કપડાં સીવતા શીખું, કે સંચામાં કપડાં સીવતા સિલાઈનું કામ શીખું, તો ઘરે સંચો વસાવી શકાય, તો કે હું ઘરે સંચો લઈ શકું અને એમ કે કપડાં સીવી શકું, તો એમ કે થોડીક આર્થિક મદદ ઘરના બધા સભ્યોને થઈ શકે. પણ ડૉક્ટરે કહ્યું હતું આંખે ઝાંખપ આવે છે, એટલે આંખનું કોઈ કામ હમણાં કરજોમાં, પણ કે મને ડૉક્ટરે શું કીધું છે કે તમારા આંખે ઝાંખપ આવે છે, એને ઓછું દેખાય છે, આંખમાં ઝાંખપ આવે છે, એટલે એ કે આંખનું કોઈ કામ હમણાં ન કરજો, અને સિલાઈનું કામ તો એવું છે કે એમાં એમ કે ઝીણી નજરની જરૂર પડે, દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે, કે તમારે દવા થઈ જાય પછી તમારે ચશ્મા પહેરવા પડશે, એમ આંખમાં ઝીણી નજરે જોવા માટે. ખરે ટાંકણે વિઘ્ન ઊભું થયું ને, કે ખરા ટાંકણે અત્યારે ખરા સમયે જ્યારે જરૂર છે, બરાબર, મહેનત કરવાની, ત્યારે કે મારે મદદ કરવાની જરૂર છે, ત્યારે વિઘ્ન ઊભું થયું, એમ કે કોઈક વિઘ્ન આવ્યું, અડચણ આવી, એમ બસ આટલું ના હોત તો કશી એ ખોટ નહોતી. એ કે જો આટલું એ કે ન હોત, બરાબર, હું વ્યવસ્થિત કામ કરી શકતી, મારી આંખો સાચી હોત, તો એ કે કાંઈ ખોટ હતી નહીં, પણ મને આટલો એમ કે શોખ થાય છે, આટલો મનમાં રંજ રહે છે, એમ. તો આ પાર્વતીબેન છે એ એમનો અફસોસ વ્યક્ત કરે છે પ્રીતિની બહેનપણી છે એની આગળ. આગળનો ફકરો જોઈએ. બહાર જઈને પ્રીતિનો હાથ પકડીને હું બોલી. હવે એની મિત્ર છે, એની બહેનપણી છે, એ દર્શના, આ બધા આગળ જાય છે, બરાબર, અને બધા એના સભ્યો, દાદા દયાળજીભાઈ હોય છે, એ આવે છે. ત્યારથી આપણે આગળના પાઠ આગળ જોયું પાઠમાં કે દયાળજીભાઈ પણ અફસોસ વ્યક્ત કરે છે, દાદા છે એ, બરાબર, પછી એનો ભાઈ જે સુમોહન છે એ, ભાભી ઉત્પલા, એના મમ્મી પાર્વતીબેનના પત્ની છે પ્રીતિના મમ્મી, બરાબર, એ પણ આ અફસોસ વ્યક્ત કરે છે ને કે હું કાંઈ કરી શકતી નથી. તો પછી કહે છે કે બહાર જઈને પ્રીતિનો હાથ પકડી હું બોલી, પ્રીતિ તું તો ભાગ્યવાન છે, કે પ્રીતિ તું એકદમ કે ભાગ્યવાન છે, એટલે કે નસીબદાર છે, જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, એમના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. શું કહે છે કે તું તો ખરા હાથમાં એમ કે ભાગ્યવાન છો, નસીબદાર છો, કે
જે ઘરના લોકો આટલી કર્તવ્ય ભાવના એકબીજાની સામે કર્તવ્ય ભાવના નિભાવે છે, કર્તવ્ય ભાવના કે કામ કરવાની જે પોતાની ભાવના છે, પોતાની જાતને ઘસી નાખવાની ઝંખના છે, ઝંખના એટલે ઈચ્છા, બરાબર, એમના પ્રેમની સુવાસ એટલે એમના પ્રેમની આ સુવાસ છે, સુગંધ છે, તો સાચે જ એમ કે તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દીધી છે. એમ કે આજે એની મિત્ર છે દર્શના, એને કીધું કે તું તો ખરેખર ભાગ્યશાળી છો. એમ મારી સામે આનંદથી જોઈને પ્રીતિ બોલી, એમ કે મારી સામે આનંદથી જોઈને પ્રીતિ બોલી કે કર્તવ્ય ભાવના, એમ કે કર્તવ્ય ભાવના એ શબ્દ મેં વાપરો ને કર્તવ્ય ભાવના, એટલે એની મિત્રએ, બરાબર, તો કે હું એને કર્તવ્ય ભાવના નથી સમજતી, શું કહે છે કે હું તો એને શ્રીમંતાઈ કહું છું, કે આ હું કર્તવ્ય ભાવના નથી, આ અમારામાં રહેલી શ્રીમંતાઈ છે, મારા પરિવારના દરેક સભ્યોમાં સાચી શ્રીમંતાઈ આ છે, એમ કે સંસ્કારરૂપી શ્રીમંતાઈ. પહેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, બરાબર, પહેલી શ્રીમંતાઈ એટલે કે પહેલી જે અમીરી હતી અમારી, નોકર ચાકર બંગલો સંપત્તિ, બરાબર, એ તો એમ કે વસ્તુનો આડંબર હતો, દંભ હતો, આડંબર એટલે દંભ હતો, બહારની ચીજ હતી, બરાબર, મનની નહોતી, એમ એ અમીરી મનની નહોતી, અને સાચી શ્રીમંતાઈ સૌના દિલમાં વસી છે, પણ એ કે એ બધી તો બહારની, બરાબર, શ્રીમંતાઈ હતી, દંભ હતો, પણ આ અમારા પરિવારના સભ્યોમાં જે સાચી શ્રીમંતાઈ છે એ તો સૌના દિલમાં વસી છે, બરાબર, દિલ બધાનું અમીર છે, શ્રીમંત છે, સંસ્કારની શ્રીમંતાઈ, બરાબર. તો એમ કે આ પાઠનું આપણે આ પાઠનું શીર્ષક જ છે ને સંસ્કારની શ્રીમંતાઈ, તો કે સાચી શ્રીમંતાઈ તો અમારા બધાના દિલમાં વસી છે અને એ છે સંસ્કારની શ્રીમંતાઈ, એટલે કે સંસ્કારરૂપી શ્રીમંતાઈ, જેના સંસ્કાર અમીર છે. એવું એમ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી અમે સી રીતે અમારા ઘરની એ જ સંવાદિતા, એ જ આનંદ અને એ જ અખંડિતા જાળવી શક્યા હોત, કહે તો પ્રીતિ એને કહે છે કે જો આવું ન હોત, બરાબર, તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી, પતન થઈ ગયું જ કહેવાય ને, વિનાશ થઈ ગયો એની જે સંપત્તિ હતી એનો, બરાબર, એનું માન મોભો સ્થાન જે સમાજમાં હતું એનો, તો આર્થિક દ્રષ્ટિએ એટલે કે અમે આર્થિક એટલે પૈસાની બાબત, બરાબર, તો કે આર્થિક દ્રષ્ટિએ અમે અમારું આટલું મોટું પતન થયું, અમારું એમ કે નુકસાની ગઈ, પછી પણ અમે અમારા ઘરની આ સંવાદિતા સાચવી શક્યા છીએ, આ આનંદ, બરાબર, અને આ અખંડિતતા જાળવી શકાય છે. અખંડિત પરિવાર છે ને, પરિવાર તૂટ્યો નથી, બરાબર, તો એ કેમ જાળવી શક્યા હોત, કહે તો જો અમારા બધા ઘરના સભ્યોમાં એ કે સંસ્કારરૂપી શ્રીમંતાઈ ન હોત તો આ અખંડિતતા સંવાદિતતા અને આ આનંદ છે પરિવારમાં, બરાબર, કોઈને અફસોસ નથી, જે સંપત્તિ વહી ગઈ છે એનો અફસોસ કોઈને નથી, સમુખના એકબીજાને કંઈક કરી છૂટવાની ભાવના રાખે છે ને, દયાજીભાઈ વૃદ્ધ છે તો કંઈ કરી શકતા નથી, તો એને પણ મનમાં રંજ છે. આગળ જોઈએ, હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો, હર્ષથી એટલે કે આનંદથી, આનંદથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો, ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ, અને શું કીધું કે તું ઘણા મોટા ધનની સ્વામીની બની છો, એમ તો એને એમ કે એમ કે તારી પાસે આ પરિવારરૂપી જે ધન છે એની તું સ્વામીની બની છો, એની તું માલકીન બની છો પ્રીતિ, એમ એની મિત્ર છે દર્શના એ પ્રીતિને કહે છે. તો મિત્રો, આપણે આ સંસ્કારની શ્રીમંતાઈ પાઠમાં જોયું કે પહેલાં પરિસ્થિતિ સારી હોય છે, પછી જ્યારે પડતી આવે છે, પતન થાય છે, બરાબર, બધી સંપત્તિનું માન મોભો વૈભવ બધાનું પતન થાય છે, પછી જોઈએ છે કે કેવું એમ કે એકબીજા પરિવારના સભ્યોને એકબીજાને મદદ કરવાની ભાવના હોય છે, તો આ છે સંસ્કારરૂપી શ્રીમંતાઈ. તો મિત્રો, પેજ નંબર 44 ઉપર આગળ જોઈએ, પાઠ આપણે જોયો, પાઠ પૂરો થયો, હવે આપણે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ અને ભાષા સજ્જતા જોવાનું છે. તો શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ તમારે વાંચી અને અર્થનોટમાં લખવાના છે, ઉતારવાના છે. હવે શબ્દ સમજૂતી, જે જે પાઠમાં શબ્દો આવ્યા છે અઘરા એ આપેલી છે. તો સૌ પ્રથમ ભાષા સજ્જતામાં ધ્યાન આપો બધા. આ વાર્તામાં ગુજરાતી ભાષા ઉપરાંત બીજી ભાષાઓના શબ્દોનો ઉપયોગ થયો છે. હવે આ પાઠમાં તમે જોયું હશે, બરાબર, તો ગુજરાતી ભાષાના શબ્દોનો તો ઉપયોગ થયો જ છે, પણ ઉપરાંત બીજી ભાષાના શબ્દોનો પણ ઉપયોગ થયો છે તે તમારા ધ્યાનમાં આવ્યું હશે, બરાબર. અંગ્રેજી શબ્દ છે ડૉક્ટર, પાર્ટી, ક્લબ, આ ત્રણ શબ્દો આવ્યા છે અંગ્રેજીના. પછી અરબીના શબ્દો છે મિજલસ, નસીબ અને નસીબદાર. અરબી ભાષાના ત્રણ શબ્દો આવ્યા છે મિજલસ, નસીબ અને નસીબદાર. આગળ જોઈએ ફારસી ભાષાના બે ત્રણ શબ્દો છે જિંદગી, ચશ્મા અને ચીજ, બરાબર, એ ફારસી ભાષાના શબ્દો છે. તો સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાના અનેક શબ્દો ગુજરાતી ભાષામાં વપરાય છે. આપણી ગુજરાતી ભાષામાં સંસ્કૃતના અને અન્ય ભાષા જેવી કે આપણે જોઈએ અંગ્રેજી, ફારસી, એ ભાષાના શબ્દો પણ આપણી ગુજરાતી ભાષામાં વપરાય છે, બરાબર. તો આજે આપણે એ જોવાના છે. તો એને તત્સમ ને તદ્ભવ શબ્દો કહેવાય. ગુજરાતી સિવાયની જે ફારસી અને અંગ્રેજી ભાષાના શબ્દો અમુક આવે છે, બરાબર, એને આપણે તત્સમ અને તદ્ભવ શબ્દ
કહીએ છીએ. તો ભાષા સજ્જતામાં આજે તમારે એક પોઈન્ટ જોવાનો છે, આપણે જોઈશું તત્સમ અને તદ્ભવ. આપણે તમે આગળના ચેપ્ટરમાં જોયું કે પાઠ કે ચેપ્ટર તમારું પૂરું થાય છે પછી આવા વ્યાકરણના પોઈન્ટ આપેલા હોય છે, બરાબર. તો અહીંયા પણ આજે તમને પેજ નંબર 44 અને 45 ઉપર વ્યાકરણનો આ પોઈન્ટ આપ્યો છે, તો એ છે તત્સમ અને તદ્ભવ, બરાબર. તો એ આપણે જોઈએ આગળ. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 45 ઉપર ધ્યાન આપો, એમાં બીજો પોઈન્ટ આપ્યો છે, અન્ય ભાષાના શબ્દો કા મૂળ રૂપે ગુજરાતીમાં આવે છે કા પરિવર્તન પામીને તદ્ભવ આવે છે. શું કહે છે કે અન્ય ભાષાના શબ્દો એટલે કે કોઈ બીજી ભાષાના શબ્દો કા મૂળ રૂપે ગુજરાતીમાં આવે છે એને તત્સમ કહેવાય છે, કા પરિવર્તન પામીને આવે છે એને તદ્ભવ કહેવાય છે, બરાબર. તો બીજી ભાષાના શબ્દોને તત્સમ કહેવાય અને જે ગુજરાતીમાં આવે છે એને તદ્ભવ કહીએ છીએ. સંસ્કૃત ભાષાના અસંખ્ય શબ્દો ગુજરાતીમાં મૂળ રૂપમાં પણ વપરાય છે. જો સંસ્કૃત ભાષાના અમુક શબ્દો એવા છે, બરાબર, અસંખ્ય એટલે કે ઘણા બધા શબ્દો એવા છે કે ગુજરાતીમાં મૂળ રૂપમાં પણ આપણે એને વાપરીએ છીએ, તેમજ તેમના પરિવર્તન પામેલા રૂપો પણ વપરાય છે. અને એનું જે પરિવર્તન પામેલું રૂપ છે એ પણ એમ કે વપરાય છે. તો આજે એવા આપણે શબ્દો અમુક અહીંયા આપેલા છે એ જોવાના છે. સંસ્કૃત શબ્દો તત્સમ અને તદ્ભવ. તો જો તમને બુકમાં આપ્યા જ છે. હવે તત્સમ શબ્દ પહેલાં આપણે જોઈશું, ધર્મ, સૂર્ય, હસ્ત, કર્મ અને વર્ષ, બરાબર. તો આ એ સંસ્કૃતનો શબ્દ છે. પછી જો એનું તદ્ભવ, એનું મૂળ બીજું રૂપ પરિવર્તન પામેલું રૂપ કયું છે એને તદ્ભવ કહેવાય. તો ધર્મનું ધર્મ પણ આપણે કહીએ છીએ ને, સૂર્યનું સૂરજ, હસ્ત તો હાથ, કર્મ તો કરમ અને વર્ષ તો વર્ષ, બરાબર. તો આ બધા હતા તત્સમ અને તદ્ભવ રૂપો, બરાબર. તદ્ભવ અને તત્સમ રૂપો અને શબ્દો. તો જો તત્સમ એટલે જે સંસ્કૃતના શબ્દો છે ઈ, તો મિત્રો તત્સમ એટલે સંસ્કૃતનો શબ્દ અને તદ્ભવ એટલે ગુજરાતીમાં જેનું પરિવર્તન થયું છે એ શબ્દ. તો તમને સમજાણા તત્સમ અને તદ્ભવ. તો આવા બીજા શબ્દો પણ તમારે ગોતવાના છે અને તમારી રીતે રફનોટમાં લખવાના છે. તો મિત્રો આજે તમારે હોમવર્કમાં આજે આપણે પાઠ સમજીએ સંસ્કારની સીમંતાઈ, એમની શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, અભ્યાસ અને સ્વાધ્યાય લખવાના છે, રફનોટમાં લખવાના છે. આવતા લેક્ચરમાં ફરી મળીશું. આવજો. અસ્તુ. જય હિન્દ.